ચલો, હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ચલો ફટાફટ બધા જોડાઈ જાઓ. આજે આપણે વાત કરીશું જૂનાગઢ જિલ્લાની. ઓકે, ચલો ફટાફટ બધા જોડાઈ જાઓ. ઓકે, ઓલરેડી આપણે 8 જિલ્લાઓ કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. આજે 9મા નંબરના જિલ્લાની વાત કરીએ છીએ, જે છે જૂનાગઢ. ચલો એક વખત ટેસ્ટ કરી લઈએ, અવાજ આવે છે કે નહીં મારો કમ્પ્લીટ. ચલો હું હાથ હલાવું છું, બંને હાથ હલાવું છું, દેખાય છે કે નહીં? પીપીટી સરખી દેખાય છે? ચલો ફટાફટ એક વખત ટેસ્ટ કરી લઈએ. ઓકે, ચલો પછી સ્ટાર્ટ કરી દઈએ છીએ સેશન આપણું. ચલો તો ફટાફટ જોઈન થઈ જાઓ બધા. હેલો હેલો, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ચલો જોડાઈ જાઓ બધા. તો આજે આપણે વાત કરીશું જૂનાગઢ જિલ્લો, બહુ જ મહત્વનો જિલ્લો છે. ઘણી બધી બાબતો છે જૂનાગઢની જે તમને ગમશે. ઓકે, યાદ રાખવા જેવી બાબત છે. ચલો તો ફટાફટ જોડાઈ જાઓ બધા. તો જૂનાગઢ જિલ્લાની વાત કરીએ, થોડી વાત કરી લઈએ આપણે અનએકેડમીની, પછી સ્ટાર્ટ કરી દઈએ છીએ, ત્યાં સુધી બધા જોડાઈ જાઓ. તો અનએકેડમીની વાત કરું તો હું અનએકેડમીની અંદર ભણાવું છું, તમે મારી સાથે અનએકેડમીમાં પણ જોડાઈ શકો છો. અહીંયા લાઈવ ડાઉટ ક્લિયરિંગ સેશન રાખવામાં આવે છે. તો જો સબસ્ક્રિપ્શન લીધું હશે તો એ લોકોને ખબર હશે કે એવરી 3 લેક્ચર પછી ચોથો લેક્ચર છે એ લાઈવ ડાઉટ ક્લિયરિંગ સેશન રાખવામાં આવે છે. પર ડેના જસ્ટ ₹70. જો તમે સબસ્ક્રિપ્શન લો છો તો 12 મંથની પ્રાઇસ છે 7000. આ 7000ની અંદર તમને ડિસ્કાઉન્ટ મળશે 10%, અને પ્રાઇસ થઈ જશે તમારી 6300. તો પર ડે તમે ગણો તો ₹6300માં કોઈ પણ એક્ઝામની તૈયારી તમે ઘરે બેઠા બેઠા ઓનલાઈન માધ્યમથી કરી શકો છો. એવું નહીં કે ડાયરેક્ટ જાઓ સબસ્ક્રિપ્શન લઈ લો, ના. અહીંયા સ્ટ્રક્ચરે લાઈવ ફ્રી સ્પેશિયલ ક્લાસ મૂકેલા છે, એ જોવો. એ જોયા પછી લાગે કે સબસ્ક્રિપ્શન લેવા જેવું છે તો આગળ સબસ્ક્રિપ્શન વિચારી શકો છો. અને હવે તો ઈએમઆઈ પેમેન્ટ ઓપ્શન આવી ગયું છે, તો ₹6300 ડાયરેક્ટ ભરવાના નથી, તમે ઈએમઆઈથી પણ પેમેન્ટ કરી શકો છો. આ બધા કોર્સ ઓલરેડી બનેલા છે, તો એવું નહીં કે આજે સબસ્ક્રિપ્શન લો તો આજ પછી જે કોર્સ બનશે એ જ જોઈ શકશો, ના. જે પાછળ કોર્સ બનેલા છે એ પણ તમે એક્સેસ કરી શકો છો. 1 મંથ, 3 મંથ, 6 મંથ, 12 મંથ, 24 મંથ, આ બધી પ્રાઇસ છે. આ બધાની અંદર 10% ડિસ્કાઉન્ટ મળશે. ક્યારે? જ્યારે મારો કોડ એપ્લાય કરશો ત્યારે. કોડ છે મારો કિશન લાઈવ. ઓકે, અને એના માટે તમારે અનએકેડમીની લર્નિંગ એપ ડાઉનલોડ કરવાની રહેશે. બીજી એક મહત્વની વાત, જો તમે ઇન્સ્ટાગ્રામ યુઝ કરતા હોત તો ઇન્સ્ટાગ્રામમાં મેં એક પેજ બનાવી છે જેનું નામ છે teaching_kishan. ઓકે, આ પેજને મસ્ટ ફોલો કરી દેજો, કારણ કે જે જીપીએસસીને લઈને જે મહત્વની બાબતો છે, મહત્વની જે ઇમેજો છે, કન્ફ્યુઝિંગ પોઈન્ટ છે, ટિપ્સ અને ટ્રિક્સ છે, એ આ પેજની અંદર હું અપલોડ કરું છું ડેલી. અને જો તમે મારી સાથે પર્સનલી કનેક્ટ થવા માગતા હોય તો પર્સનલી ઇન્સ્ટાગ્રામ આઈડી છે મારું inside_miner. inside_miner આ મારું આઈડી છે. તો તમે મને પર્સનલી પણ ફોલો કરી શકો છો. મને પર્સનલી ફોલો કરો કે ના કરો, આ પેજને તમારે ફોલો કરી દેવાનું છે, કારણ કે જીપીએસસી માટે ઘણી બધી ઉપયોગી વસ્તુ આની અંદર હું શેર કરું છું. વાત કરીએ હવે જૂનાગઢની. તો જૂનાગઢની વાત કરીએ તો સૌથી પહેલા વાત કરીએ એના લોકેશનથી સ્ટાર્ટ કરીએ. તો લાઇક આપતા રહેજો બધા, નવા જેમ જોઈન થાવ છો એમ. તો સૌથી પહેલા વાત કરીએ લોકેશનની. તો લોકેશનની વાત કરીએ તો જૂનાગઢનું લોકેશન તમને ક્યાં જોવાય છે? તો જૂનાગઢ આવેલું છે અહીંયા સૌરાષ્ટ્રની અંદર. ઓકે, અને એમાં દરિયા કિનારે તમને અહીંયા જૂનાગઢ જોવા મળશે. જૂનાગઢને કયા કયા જિલ્લાની બોર્ડર અડે છે એ જોઈ લઈએ. તો જૂનાગઢને તમે જુઓ તો 4 જિલ્લાઓની બોર્ડર અડે છે. આ બાજુ તમે જુઓ તો પોરબંદર છે, પછી અહીંયા રાજકોટ છે, પછી અમરેલી છે, અને ગીર સોમનાથ છે. તો આ 4 જિલ્લાઓની બોર્ડર તમને શેર થતી જોવા મળશે. ઓકે, 4 જિલ્લાઓની બોર્ડર અડે છે આ જૂનાગઢ જિલ્લાને. જૂનાગઢમાં કેટલા તાલુકા આવેલા છે? ઓકે, તો જૂનાગઢમાં તમે જોશો તો 10 તાલુકા તમને જોવા મળશે. કયા કયા 10 તાલુકા છે? તો સૌથી પહેલા જુઓ તો જૂનાગઢ ગામ, જૂનાગઢ સિટી, કેશોદ, માંગરોળ, માણાવદર, માણિયા હાટીના, વંઠેલી, બેસાણ, વિસાવદર અને મેદરડા. આમ તમને 10 તાલુકા જોવા મળશે. ઓકે, એમાંથી તમે રિપીટ કરું છો, જૂનાગઢ ગામ, જૂનાગઢ સિટી, કેશોદ, માંગરોળ, માણાવદર, માળિયા હાટીના, વંઠેળી, ભેસાણ, વિસાવદર અને મેદરડા. તો આ રીતના તમને 10 તાલુકા જોવા મળશે. હવે સાહેબ 10 તાલુકા કઈ રીતના યાદ રહે? તમે તો કહી દીધું કે 10 તાલુકા,
પણ 10 તાલુકા તો રાખવાના છે અમારે યાદ, તો અમે કઈ રીતના યાદ રાખી શકીએ આ 10 તાલુકા? તો એના માટેની મસ્ત એવી ટ્રીક આપું છું તમને, યાદ રહી જાય એવા. તો શું છે ટ્રીક? તો ટ્રીકમાં શું કહેવાનું, હે મેદરડાવાળી માતા. શું કહેવાનું? મેદરડાવાળી માતાને આપણે યાદ કરવાના. તો શું કહેવાનું કે હે માં મેદરડાવાળી, શું કહેવાનું? હે માં મેદરડાવાળી તું માંગ. શું કહેવાનું? હે માં મેદરડાવાળી તું માંગ. માતાજીને આપણે કહીએ છીએ ને કે ભાઈ તું માંગ એ આપી દઉં તને. તો હે માં મેદરડાવાળી તું માંગ જુનાગઢ સિટી કે પછી વંઠેડીની 20 બેસો. શું કહેવાનું? કે હે માં મેદરડાવાળી તું માંગ. ઓકે, હે માં મેદરડાવાળી તું માંગ જુનાગઢ સિટી. શું કહેવાનું? જુનાગઢ સિટી કે પછી, કે પછી વંઠડીની, ઓકે, વંઠલીની 20 બેસ. ઓકે, તો આ છે આપણી ટ્રીક. શું કહેવાનું છે? કમ્પ્યુટર હજુ એક બે દિવસ લાગશે. ઓકે, કમ્પ્યુટર એક બે દિવસ હજુ લાગશે, થઈ જશે સ્ટાર્ટ. ટેન્શન ના લેશો, સ્ટાર્ટ કરીશ પણ ધમાકેદાર કરીશ. ઓકે, આપણે બધી વસ્તુ પ્રોપરલી કરવાનું છે. તો મારું પ્લાનિંગ હજુ ચાલુ છે કે કઈ રીતના હું લેક્ચર લઉં. ઓકે, મારે આખો સબ્જેક્ટનું પ્લાનિંગ કરવાનું છે, એના પછી મારે સ્ટાર્ટ કરવાનું છે. તો કયા સબ્જેક્ટ, કઈ ટોપિક રહી ના જાય એ બધું મારું પ્લાનિંગ કરીને પછી હું તમને સ્ટાર્ટ કરી દઈશ. એક બે દિવસ હજુ થશે. શું કહેવાનું? કે હે માં મેદરડાવાળી તું માંગ જુનાગઢ સિટી કે પછી વંઠલીની 20 બેસ. ઓકે, તો આ છે આપણી ટ્રીક. આના ઉપરથી તાલુકા આપણે કઈ રીતના યાદ રાખીશું? તો તાલુકામાં સૌથી પહેલા જે માં છે, તો માંથી બનશે માણાવદર. શું બનશે? માણાવદર. મેદરડાવાળી માતાને ઓળખીએ છીએ. ઓકે, તો મેદરડાવાળી, તો મેદરડાથી શું બનશે? મેદરડા તાલુકો છે તે. તું માંગ, તો માંગથી બનશે આપણું માંગરોળ. જુનાગઢ, તો જુનાગઢથી બનશે જુનાગઢ. ઓકે, જુનાગઢ જે ગામ છે એ જુનાગઢ ગામ. સિટીથી બનશે જુનાગઢ સિટી. શું બનશે? જુનાગઢ સિટી બનશે. કે પછી, ઓકે, તો કે થી બનશે, યાદ રાખજો, કેશોદ. શું યાદ રહેશે? કેશોદ. વંઠલી, તો વંઠલીથી બનશે વંઠલી તાલુકો છે એ. 20, તો 20 થી બનશે વિસાવદર. અને ભેંસ, તો ભેંસથી બનશે ભેંસાણ. હજુ એક તાલુકો બાકી રહ્યો, એ છે માળિયાહાટીના. શું છે? માળિયાહાટીના, જેને આપણે અલગથી યાદ રાખીશું. ઓકે, તો શું કહેવાનું છે, ટ્રીક શું છે આપણી? કે હે માં મેદરડાવાળી તું માંગ જુનાગઢ સિટી કે પછી વંઠલીની 20 ભેંસ. તો માંથી બનશે માણાવદર, મેદરડાવાળીથી બનશે મેદરડા, માંગથી બનશે માંગરોળ, જુનાગઢથી બનશે જુનાગઢ ગામ, સિટીથી બનશે જુનાગઢ સિટી, કેથી બનશે કેશોદ, વંઠલીથી બનશે વંઠલી, 20થી બનશે વિસાવદર, અને ભેંસથી બનશે ભેંસાણ. અને એક માણિયાહાટીના એ યાદ રાખવાનું છે. યસ આવી જાય. ઓકે, આવી જાય. ફૂલ માર્ક્સ તો ના કહી શકું મેથ્સના, પણ હા, મેં બધી વસ્તુ કમ્પ્લીટ કરી દીધી છે એ શ્યોર છે. બધા સબ્જેક્ટ મેથ્સના મેં કમ્પ્લીટ કરાવી દીધા છે અને સારી રીતે કરાવે છે. એક પણ પ્રકાર આઈ થિંક બાકી રહેતો નથી. બધા પ્રકારના દાખલા સ્ટેપ બાય સ્ટેપ મેથડથી, શોર્ટકટ ટ્રીકથી કરાવી દીધા છે. તો પ્રિલિમ તમારી ક્લિયર થઈ જશે. મારા લેક્ચર જોશો ઇનફ છે. ઓકે, મેથ્સ માટે ખાલી મારા લેક્ચર જોઈ લો, સારા એવા એક્ઝામ્પલ કરાવેલા છે. બે બે ત્રણ ત્રણ કલાકના અમુક લેક્ચરો લીધેલા છે. તો તમે ગણિત કરી દેશો, મારા લેક્ચરમાંથી ઇનફ છે. ઓકે, બીજું તમારે પ્રેક્ટિસ માટે તમારા જોડે જે પણ બુક હોય એની પ્રેક્ટિસ માટે યુઝ કરો. ઓકે, ચલો હવે વાત કરીએ 2011ના ડેટા મુજબ જુનાગઢ. તો 2011ના ડેટા છે, યાર 2021માં નવા ડેટા આવી જશે. દર 10 વર્ષે આની ગણતરી થાય છે. તો એટલા બધા ઇમ્પોર્ટન્ટ છે નહીં, કારણ કે જુનાગઢમાંથી એટલું કોઈ મહત્વની વસ્તુ નહીં, કારણ કે બધું યાદ રાખવાનું હોતું નથી સ્પેસિફિકેશનમાંથી. આપણે જે કંઈક વધારે કે કંઈક ઓછું હોય તો એ જ યાદ રાખે છે. તો 2011ના ડેટા મુજબ જુનાગઢમાંથી કંઈ યાદ રાખવા જેવું નથી. વિશેષતાઓની વાત કરીએ તો સૌથી પહેલા નંબરની વિશેષતા શું કહે છે? તો ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ગિરનાર. ઓકે, આ જે ગિરનાર છે એની ઊંચાઈ કેટલી છે? 1170 મીટર. ઓકે, યાદ રાખજો, વેરી ઇમ્પોર્ટન્ટ છે. 1170 મીટર ગુજરાતનું સૌથી ઊંચું શિખર ક્યાં આવેલું છે? તો જુનાગઢની અંદર આવેલું છે. ગિરનાર પર્વતમાળા છે. ઓકે, એના ઉપર, યસ,
यस डीप में चलावीशू, ओके डीप में चलावीशू, चलो चलो। तो बात करता था कई कह जा, तो गिरनार पर्वतमाला छे एनु सौथी ऊंचू शिखर कयु छे ए मने कोई कहेशे? गिरनार तो पर्वतमाला छे, एनु जे आ ऊंचू शिखर छे 1170, एनु नाम शू छे? नाम शू? चलो गिरनार तो पर्वत श्रेणी छे, ओके। गिरनार आपणे भले पर्वत पर्वत कहता है, गिरनार पर्वत चढ़ीने आव्यो, गिरनार पर्वत चढ़ीने आव्यो, पण आपणे गिरनार पर्वत चढ़ीने नथी आव्या, आपणे कयुं शू शू चढ़ीने आव्या छे? चलो कहो नाम, गोरखनाथ शिखर, यस, ओके। तो गिरनार नी ऊंचाई नथी आ, आ कोनी ऊंचाई छे? गोरखनाथ शिखर नी, ओके, गोरखनाथ शिखर नी ऊंचाई छे। तो आ वस्तु याद राखजो के आपणे गोरखनाथ पर्वत चढ़ीने आव्या छे, गिरनार चढ़ीने नथी आव्या। गिरनार तो पर्वत श्रेणी नुं नाम छे, जेनी अंदर घणी बधी टूंको आवेली छे, जेम के अंबाजी टूंक छे, पछी बीजी नेमीनाथनी टूंक छे, जैन मंदिर शिखर कहेवामां आवे छे, घणी बधी टूंकोथी गिरनार श्रेणी बनेली छे, पण आपणे गोरखनाथ शिखर चढ़ीने आवे छे। आ गोरखनाथ शिखर नी वात करूं तो आ गोरखनाथ शिखर ए गुजरातनुं सौथी ऊंचू शिखर छे, जेनी ऊंचाई 1170 मीटर एनी ऊंचाई छे, ओके 1170 मीटर एनी ऊंचाई छे। आना ऊपर 1000, ओके 1000 थी वधारे पगथिया, सॉरी 9999 पगथिया छे, केटला 1000 ने, सॉरी भूल थाय छे मारी, 9999, 1000 करे एक पगथिय उमेरा एटले 10000 पगथिया थई जाय। आ पगथिया बनावडाव्या हता कुमारपाળ દ્વારા। कोण हतुं? कुमारपाળ, जे સોલંકી વંશના રાજા હતા કુમારપાળ, એમને અહીંયા 9999 પગથિયા બનાવ્યા હતા આ ગિરનાર ચડવા માટે, ઓકે, સોરી ગોરખનાથ ચડવા માટે। મારાથી પણ ગિરનાર જ ભૂલી જવાય છે, ઓકે। ચલો બીજા નંબરની વિશેષતા શું છે? તો મગફળીના ઉત્પાદનમાં ગુજરાતમાં પ્રથમ સ્થાન ધરાવે છે આ જૂનાગઢ। પણ એમ પૂછાય મગફળીના વાવેતર, ओके, एम पूछाय के मगफळीना वावेतर, तो मगफळीना वावेतर माटे जूनागढ़ नहीं आवे, एना माटे आवशे राजकोट। तो याद राखजो जे मगफळी छे आ मगफळीना वावेतर मां प्रथम क्रम धरावे छे, कोण? तो राजकोट, याद राखीशु। पण मगफळीना उत्पादन, ओके, उत्पादनमां जो प्रथम स्थान धरावतो होय तो ए छे जूनागढ़। तो उत्पादन की बात थाय छे, तो याद रखो मगफड़ी ना उत्पादन में जूनागढ़ जिल्लो ए मोखरे छे, सौथी वधारे एमा उत्पादन थाय छे मगफड़ी नो। केम अहीया सौथी वधारे उत्पादन थाय छे? तो तमने खबर होय के अहीया घेड़ प्रदेश आवेलो छे, ओके। नवी बंदर थी माणावदर वच्चे नो जे विस्तार छे ते नीचाण वाळो छे, घेड़ विस्तार छे, कादव कीचड़ वाळो छे, जेनी अंदर मगफड़ी नो पाक सारू थाय छे, एना माटे जूनागढ़ जिल्लो ए मगफळीना उत्पादन माथे प्रथम छे। मुं कईश आगळ आवशे एम के जे पोरबंदर छे, पोरबंदरनुं नवी बंदर आवेलुं छे, ए नवी बंदरथी जूनागढ़ना माणावदर सुधीनो जे भाग छे ए नीचाणवाळो छे, जेने गेड़ प्रदेश कहेवामां आवे छे। ચોમાસામાં પાણી ભરાઈ રહે છે, કાદવ કિચડવાળો છે, જે મગફળીના પાક માટે માફક આવે છે, અને એના માટે જ અહીંયા મગફળીનું ઉત્પાદન છે એ સારું થાય છે। ત્રીજા નંબરનો સૌથી વધુ કુવા દ્વારા સિંચાઈ, સૌથી વધુ કુવા દ્વારા સિંચાઈ જ્યાં થતી હોય તો એ છે આ જૂનાગઢ જિલ્લો। સૌથી વધારે કુવા પૂછાય તો શું આવશે? સુરેન્દ્રનગર। સૌ પ્રથમ પાતાળ કુવો ક્યાં ખોદવામાં આવ્યો હતો? તો મહેસાણામાં। પણ સૌથી વધારે કુવા દ્વારા સિંચાઈ થતી હોય તો એ છે આપણો જૂનાગઢ જિલ્લો, યાદ રાખીશું। તો સૌથી વધુ શું? કુવા દ્વારા સિંચાઈ, ઓકે। ચલો ઓકે લઈશ, ઓકે, થોડું વેટ કરો, એક તીસે ડેલી લેક્ચર આવી જશે, ટેન્શન ના લેશો, હું લઈશ લેક્ચર, ઓકે। થોડી અત્યારે બે પાંચ દિવસ એ કરી લો, વેટ કરી લો, પછી આપણા રેગ્યુલર સ્ટાર્ટ થઈ જશે 1:30 વાગે, ઓકે। ચલો તો શું આવશે? તો સૌથી વધારે કુવા દ્વારા સિંચાઈ એ જૂનાગઢમાં થાય છે, અને વાડીઓના જિલ્લા તરીકે પણ આ જૂનાગઢને ઓળખવામાં આવે છે, ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું। પાંચમા નંબરની વિશેષતા શું છે? તો ગિરનારનો દક્ષિણ કિનારા સુધીનો ભાગ એ સોરઠ કહેવામાં આવે છે। આપણે ડાયરેક્ટ કહી દઈએ છીએ કે જૂનાગઢ એટલે કે સોરઠ, જૂનાગઢ એટલે કે સોરઠ આપણે એવું કહીએ છીએ, પણ એકચ્યુઅલી જે ગિરનારનો દક્ષિણ કિનારા સુધીનો ભાગ છે એને સોરઠ કહેવામાં આવે છે। આપણે જેમ કે વાત કરીએ કે કચ્છનું નાનું રણ છે, એ નાના રણથી જે દરિયા નળકાંઠો છે અમદાવાદનો,
ओके जे नळ सरोवर छे अने जे कच्छनुं नानुं रण छे ए बे वच्चेना विस्तारने झालावाड कहेवामां आवे छे। पण आपणे डायरेक्ट कही दईए छे के सुरेन्द्रनगर एटले के झालावाड, तो अमुक जे स्पेसिफिक विस्तार छे आटलेथी आटले सुधी एने नाम आपवामां आवे छे। पण मोटो एवो भाग जे जिल्लामां आवतो होय आपणे ए जिल्लाने ए नामथी ओळखीए छे। तो जूनागढ़ एटले आपणे सोरठ ए नामथी आपणे ओळखीए छे। छठा नंबर की विशेषता शू है, तो अहीं गुजरात में आवेली चार कृषि यूनिवर्सिटी पैकीनी एक कृषि यूनिवर्सिटी ए अहीं आवेली है, जे 2004 में एनी स्थापना करवामां आवी हती, जे छे जूनागढ़ एग्रीकल्चर यूनिवर्सिटी। हवे बात थाय छे एग्रीकल्चर यूनिवर्सिटी, तो कई चार यूनिवर्सिटी आपणा गुजरात में आवेली है? तो सौथी पहला बीके बनासकांठानी अंदर आवेली छे दांतीवाड़ा कृषि यूनिवर्सिटी आवेली छे। ओके दांतीवाड़ा। पछी बीजा नंबरे क्या आवेली छे? आणंदनी अंदर आवेली छे, आणंदनी अंदर आणी आणंद कृषि यूनिवर्सिटी आवेली छे। पछी त्रीजी कई छे? तो त्रीजी आ जूनागढ़। अने चौथी आवेली छे नवसारीनी अंदर। ओके तो आ रीतना याद राखजो, तो बनासकांठा, आणंद, जूनागढ़ अने नवसारी आम चार कृषि यूनिवर्सिटी तमने जोवा मळशे गुजरातनी अंदर। ओके एम ए पैकीनी एक जूनागढ़ एग्रीकल्चर यूनिवर्सिटी ए तमने अहीं जोवा मळशे। ओके एक बीजी बने रही छे, ओके याद राखवी, तो याद राखजो गांधीनगर में कामधेनु यूनिवर्सिटी, कामधेनु कृषि यूनिवर्सिटी। ओके आ वस्तु याद राखजो, कामधेनु अभ्यारण्यनी वात नथी करतो, जो कामधेनु अभ्यारण्य पूछाय गाय माटेनु तो आवशे पोरबंदर। ओके पण अहीं कामधेनु यूनिवर्सिटी बनी रही छे, हवे एने कृषि यूनिवर्सिटी नी अंदर मूके छे के नहीं ए जोवानुं छे। पण कदाच पूछाय जाय कामधेनु यूनिवर्सिटी एवुं लखेलुं होय स्पेसिफिक कामधेनु यूनिवर्सिटी, तो जवाब आवशे गांधीनगर। पण एम लखेलुं होय कामधेनु अभ्यारण गायो माटेनुं तो जवाब आवशे पोरबंदर। शुं आवशे? पोरबंदर। आ वस्तु याद राखजो। आगळ वात करीए गिरनार ने साधुओनुं पियर कहेवामां आवे छे। ओके गिरनार मां तमे जोवो तो नागा बाओ तमने जोवा मळशे, तमे गिरनार सॉरी गोरखनाथ शिखर चढ़ता हो तो तमने त्यां एमना रहेवास जे गिरनार में जे नागा बाओ रहे छे ए तमने जोवा मळशे। तो साधुओनुं पियर कहेवामां आवे छे। आठमा नंबर की विशेषता शू कहे छे? तो आठमा नंबर की विशेषता कहे छे के हस्तकलाना उद्योग माटे जाणीती संस्था अहीं रूपायतन आवेली छे। वेरी इम्पोर्टंट, रूपायतन नामनी संस्था आवेली छे जे हस्तकला माटे जाणीती छे। आगळ वात करूँ जोवालायक स्थळोनी, तो जोवालायक स्थळोनी वात करीए तो सौथी पहला वात करीए जूनागढ़नी। आ जूनागढ़नुं प्राचीन नाम छे जीर्णदुर्ग, गिरिनगर, करणकुंज अने रैवत। एमांथी गिरिनगर खास याद राखजो अने रैवत आ बंने वस्तु तो याद राखी लेजो। गिरिनगर अने रैवत ए जूनागढ़ना प्राचीन नाम छे, कारण के तमने खबर होय के ज्यारे मौर्य युग हतो पछी गुप्त साम्राज्य हतो क्षत्रसप्तप काळ हतो ए वक्ते राजधानी हती गिरिनगर जे अत्यारनुं जूनागढ़ छे। ओके ए वक्ते ए राजधानी हती, एना पछी सोलंकी वंश आवे छे, वाघेला वंश आवे छे, चावड़ा वंश आवे छे, ए वक्ते एमनी राजधानी चेन्ज थई जाय छे पाटण थई जाय छे। ओके चावड़ा वंशथी तमने खबर छे अणहिलपुर पाटणनी रचना थाय छे अने ए अणहिलपुर पाटणथी पछी राजधानी आखी चेन्ज थई जाय छे अने पछी जे आ गिरिनगर जे जूनागढ़ जिल्लो हतो ए राजधानी त्यांथी क्या फेरवामां आवे छे? पाटणमां फेरवामां आवे छे अने पछी पाटणमां होय छे चावड़ा वंश, वाघेला वंश अने सोलंकी वंश दरमियान। एना पछी मुस्लिम शासकों आवे छे अने मुस्लिम शासकों दरमियान पछी पाटणथी ए राजधानी क्या फेरवामां आवे छे? अमदावादमां अहमद शाह आवे छे अने पछी तमने खबर छे कि जब कुत्ते पे सस्सा आया तब बादशाह ने नगर बसाया। ओके तो ये जे अहमद शाह आवे छे ए अमदावादनी रचना करे छे अने पछी एने एनु पाटनगर बनावे छे। ओके चलो तो ऐतिहासिक शहर जे मौर्य युग, सक्षत्रप अने गुप्त साम्राज्य समय राजधानी कई हती? तो गिरिनगर एटले के आजनु जूनागढ़ हतुं। आगळ वात करीए तो अहींया अशोकना शिलालेख मुजब चंद्रगुप्त मौर्यना सूबा पुष्पमित्र वैश्यए अहींया सुवर्ण सिक्ता नदीना किनारे सुदर्शन तळाव आवेलुं छे। अहींया तमे जोई शको छो सुदर्शन तळाव कई नदीना किनारे छे? तो सुवर्ण सिक्ता नदीना किनारे छे। आ हिस्ट्रीमां बहु ज महत्व धरावे छे, कारण के आ जे तळाव छे घणी वखत तूटे छे। ओके तो सौथी पहेला कोण बनावे छे? तो चंद्रगुप्त मौर्यनो सूबो होय छे पुष्पमित्र वैश्य ए बनावे छे। पछी आगळ जता ए तूटी जाय छे, तो ए तूटी जता एनुं समारकाम कोण करावे छे?
તો રુદ્રદામાનો સુબો હોય છે સુવિશાખ એ કરાવે છે, પછી ફરીથી તૂટી જતા સ્કંદગુપ્ત, જ્યારે ગુપ્ત સામ્રાજ્ય આવે છે ત્યારે સ્કંદગુપ્તનો સુબો હોય છે ચક્રપાલી, એ ચક્રપાલી આનું સમરકામ કરાવીને એની ગોર ફરતે વિષ્ણુના મંદિર બનાવે છે। તો ત્રણ સુબા યાદ રાખીશું, બનાવ્યું કોણે, તો પુષ્પમિત્ર વૈશ્યએ બનાવ્યું। પછી આગળ જતા સમારકામ કોણ કરાવે છે, સુવિશાખ કરાવે છે, અને એને આગળ જતા ફરી તૂટી જતા ચક્રપાલી એનું શું કરાવે છે, સમારકામ કરાવીને ગોર ફરતે વિષ્ણુના મંદિર બનાવડાવે છે। આગળ વાત કરીએ ગિરનારની તળેટીમાં દામોદર કુંડ આવેલો છે, આ દામોદર કુંડની નજીક અશોકના શિલાલેખો આવેલા છે જે બ્રાહ્મી લિપિ અને પાલી ભાષામાં છે। ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું કઈ બ્રાહ્મી લિપિ અને પાલી ભાષામાં છે, અને આ શિલાલેખની શોધ કોને કરી હતી, તો કર્નલ ટોન્ડે કરી હતી, પણ એનું વિવરણ એટલે કે એનો ફેલાવો કોને કર્યો હતો, તો એનો ફેલાવો કર્યો હતો જેમ્સ પ્રિન્સેસે, યાદ રાખીશું। અહીંયા અશોકના શિલાલેખ સિવાય અહીંયા રુદ્રદામા અને સ્કંદગુપ્તના શિલાલેખો પણ જોવા મળશે, અને આ બે કઈ ભાષામાં છે, તો યાદ રાખજો સંસ્કૃત ભાષામાં છે, જ્યારે જે અશોકના શિલાલેખો છે એ પાલી ભાષામાં છે। ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો અશોકના શિલાલેખ પાલી ભાષામાં છે, જ્યારે અહીંયા રુદ્રદામા અને સ્કંદગુપ્તના જે શિલાલેખો આવેલા છે એ આવેલા છે સંસ્કૃત ભાષામાં, યાદ રાખીશું। આગળ વધીએ વાત કરીએ તો આગળ 9 નવેમ્બર 1947 રોજ અહીંયા બાબી વંશના નવાબ હતા મોહબ્બત ખાન ત્રીજો। ઓકે, મેં તમને વાત કરી હતી એમ જેમ અત્યારે આ જૂનાગઢ ચર્ચામાં છે, કેમ ચર્ચામાં છે, તો આ રાજાના કારણે। આ મોહબ્બત ખાન ત્રીજો હતો, જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારની વાત છે, તો એ સમયે જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ એ આપણા ભારતનું એકીકરણ કરતા હતા, બધા રાજાઓને ભેગા મળીને આપણો જે ભારત સંઘ છે એની અંદર જોડવા માંગતા હતા, એ દરમિયાન અહીંયા એ વખતે રાજા હોય છે આ જૂનાગઢનો મોહબ્બત ખાન ત્રીજો। હવે આ મોહબ્બત ખાન ત્રીજો એ મુસ્લિમ શાસક છે, તો એ ભારત સંઘ સાથે જોડાવા માંગતો નથી, પણ એ પાકિસ્તાન સાથે જોડાવા માંગે છે। તો એ કારણોસર તમને ખબર છે કે આરજી હુકુમતની સ્થાપના થાય છે, અને આરજી હુકુમતની સ્થાપના થાય છે, અને પછી એ લડતમાં એ જે રાજા છે મોહબ્બત ખાન એ નાસી જાય છે, પાકિસ્તાન જતો રહે છે, અને પછી મત લેવડાવવામાં આવે છે, જે જૂનાગઢની વસ્તી છે એમનો મત લેવામાં આવે છે કે તમારે ભાઈ પાકિસ્તાન સાથે જોડાવું છે કે ભારત સાથે જોડાવું છે, અને એ દરમિયાન 70% વોટ એ આપણા ભારત સંઘ સાથે જોડાવવામાં આવે છે, અને પછી એ રીતના લોકમતથી આ જે જૂનાગઢ છે એ ભારતની અંદર જોડાય છે। ઓકે, તો આ વસ્તુ યાદ રાખીશું, તો ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો। અને એ કારણોસર જે દિવસે જોડાયું હતું એ કારણોસર અહીંયા આઝાદી દિન તરીકે પણ ઓળખવામાં આવે છે, ઇમ્પોર્ટન્ટ છે, આપણે યાદ રાખીશું, ક્લિયર છે। ચલો આગળ વાત કરીએ તો સહજાનંદ સ્વામી, નીચે તમે ફોટો જોઈ શકો છો, તો સહજાનંદ સ્વામી ઘનશ્યામ તરીકે પણ ઓળખાય છે, જે જૂનાગઢના લોજ ગામથી ગુરુ રામાનંદ સ્વામી પાસેથી એમને દીક્ષા લીધી હતી, જે પહેલા તેઓ નીલકંઠ બ્રહ્મચારી કહેવાતા હતા, તો ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો। તો સહજાનંદ સ્વામી સાથે પણ જોડાયેલું લોજ ગામ એ ક્યાં આવેલું છે, તો અહીંયા જૂનાગઢની અંદર આવેલું છે, ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું। આ સિવાય અહીંયા નરસિંહ મહેતાનો ચોરો આવેલો છે, આ ઉપરાંત ઉપરકોટનો કિલ્લો, અડીકડીની વાવ, નવગણ કૂવો, શક્કરબાર અને દરબાર હોલ મ્યુઝિયમ જેવા સ્થાપત્યો તમને જોવા મળશે। શું? ઉપરકોટનો કિલ્લો, નરસિંહ મહેતાનો ચોરો, અડીકડીની વાવ, નવગણ કૂવો, શક્કરબાર અને દરબાર હોલ મ્યુઝિયમ જેવા જોવાલાયક સ્થળો તમને અહીંયા તમને જોવા મળશે, ઇમ્પોર્ટન્ટ છે, આપણે યાદ રાખીશું। આગળ વધીએ છે, ઓકે, કયો દિવસ, અહીંયા તમે કીધું નહીં, ચલો કોમેન્ટ કરો, તો યસ અહીંયા આવી ગઈ ડેટ 9 નવેમ્બર 1947। ઓકે, આ ડેટ ખાસ યાદ રાખજો, આઝાદી દિન તરીકે ઓળખે છે જૂનાગઢના લોકો। આગળ વાત કરીએ ગિરનાર, તો ગિરનારની વાત કરીએ તો ગિરનારનું પ્રાચીન નામ છે રૈવતક, અથવા તો રૈત અલ ગિરીના નામથી ઓળખાય છે, જેમાં તમારે રૈવતક ખાસ યાદ રાખવાનું છે। આ ટેકરીઓમાં ગુજરાતનું સૌથી ઊંચું શિખર ગોરખનાથ શિખર, જેની ઊંચાઈ છે 1170 મીટર, અહીંયા મીટર છે યાદ રાખજો, ઓકે, આવેલું છે। એની તળેટીમાં મેં હમણાં વાત કરી એમ દામોદર કુંડ આવેલો છે, જ્યાં નરસિંહ મહેતા સ્નાન કરતા હતા એવું રેવતી કુંડ પણ અહીંયા આવેલું છે। ઓકે, અહીંયા તમે જોઈ શકો છો, તો એવું રેવતી કુંડ પણ આવેલું છે, નરસિંહ મહેતા સ્નાન કરતા હતા એ। અહીંયા જુદી જુદી, ચલો સૌથી ઊંચી ટુંક તો છે જ કે ગોરખનાથ એ સૌથી ઊંચું ટુંક છે,
એના સિવાય બીજી પણ ઘણી બધી ટૂંકો આવેલી છે, જેમ કે નેમિનાથ ટૂંક આવેલું છે, જેમાં નેમિનાથનું જૈન દેરાસણ આવેલું છે, ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. બીજી ટૂંક પણ અંબાજી માતાનું મંદિર આવેલું છે, ઓકે, એ પણ યાદ રાખીશું. અહીંયા જે સૌથી ઊંચી ટૂંકની વાત કરી, ગોરખનાથ, જેની ઊંચાઈ છે 1170, જેના પર દત્તાત્રેયનું મંદિર આવેલું છે, ઓકે, દત્તાત્રેયનું મંદિર આવેલું છે, જેના પર પહોંચવા 10,000, એટલે કે આપણે નોર્મલી કહેતા આઈએ છીએ 9,999 પગથિયા, ઓકે, અને એક કદાચ બનાવી દીધું હશે તો 10,000 પગથિયા અહીંયા આવેલા છે, ઓકે, અથવા તો તમે અહીંયા 9,999 યાદ રાખી શકો છો. આગળ વાત કરીએ તો અહીંયા દાંતાર ટૂંક પણ આવેલી છે, જ્યાં જમિયલ શાહ દાંતારની દરગાહ આવેલી છે. વેરી ઇમ્પોર્ટન્ટ, ઓકે, ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખશો. દાંતાર ટૂંક આવેલી છે જ્યાં જમિયલ શાહ દાંતારની દરગાહ આવેલી છે. આગળ વાત કરું, ઓકે, આ ઓલરેડી આપણે કરાવી દીધું, તો જુઓ અહીંયા દાંતાર ટૂંક આવેલી છે જ્યાં જમિયલ શાહ દાંતારની દરગાહ, જે તમે આ પિક્ચરની અંદર જોઈ શકો છો, આ છે જમિયલ શાહ દાંતારની દરગાહ. આ શું છે તો દત્તાત્રેયનું મંદિર છે, જે સૌથી ઊંચી ટૂંક ઉપર આવેલું છે, ગોરખનાથ શિખર. તો આ છે દત્તાત્રેયનું મંદિર, અને આ છે જૈન દેરાસણ, જે નેમિનાથનું મંદિર આવેલું છે. શું આવેલું છે? નેમિનાથનું મંદિર આવેલું છે. તો ઇમેજમાં તમે જોઈ શકો છો, ઓકે, તો આ વસ્તુ યાદ રાખજો. આગળ વાત કરીએ ભવનાથ, તો ભવનાથની વાત કરીએ તો ભવનાથ છે એ સુવર્ણરેખા નદીના કિનારે આવેલું છે, ભવનાથનું મંદિર. અહીં અર્જુને સાધુ વેશે આવીને શ્રી કૃષ્ણની જે બહેન હતી સુભદ્રા, એમનું અપહરણ કર્યું હતું, ઓકે. તમે મહાભારત વાંચ્યું હોય અથવા તો જોયું હોય તો એની અંદર તમને ખબર છે. તો શ્રી કૃષ્ણની બહેન હતી સુભદ્રા, જોઈએ તમે અત્યારની જે લેટેસ્ટ મહાભારત છે એની અંદર આ સુભદ્રા છે, આ છે અર્જુન, ઓકે, આ રીતના બતાવેલું છે. તો એમનું અપહરણ કર્યું હતું. આ મંદિર પાસે એક મુરઘી કુંડ આવેલું છે, જ્યાં શિવરાત્રીમાં દિગંબર સાબુ, ઓકે, દિગંબર સાધુઓ નાહવા પડે છે, અને પરંતુ એ પાછા બહાર આવતા નથી એવું માન્યતા છે, ઓકે. અહીંયા જે દિગંબર સાબુ છે એ જે શિવરાત્રીના દિવસે જે મેળો ભરાય છે એ દરમિયાન આ મુરઘી કુંડની અંદર નાહવા પડે છે અને પાછા એમાંથી બહાર નીકળતા નથી એવી માન્યતા છે, ઓકે. જે જૂનાગઢની આજુબાજુ રહેતા હશે અને આજુબાજુ જોયેલું હશે તો એમને ખબર હશે, ઓકે. હું ગાંધીનગરથી છું, મને એટલી બધી ખબર નથી, પણ એવી માન્યતા છે કે એ સાધુઓ પાછા બહાર નીકળતા નથી. આગળ વાત કરીએ તો આ મંદિર પાસે શિવરાત્રીના દિવસે ભવનાથનો મેળો ભરાય છે, જેને આહિર અને યાદવોનો મેળો તરીકે પણ ઓળખવામાં આવે છે, આ પણ યાદ રાખીશું. ચોરવાડની વાત કરીએ તો ચોરવાડ અહીંયા સુંદર દરિયા કિનારો હોવાથી એક પર્યટન સ્થળ છે. પહેલા તો ચોરવાડ, અહીંયા જૂનાગઢના નવાબનો મહેલ આવેલો છે ચોરવાડ ખાતે, જે અત્યારે હોલિડે રૂમમાં ફેરવવામાં આવે છે, એટલે કે એક કહેવાય કે રેસ્ટોરન્ટ તો ના કહેવાય, એક હોટલ તરીકે અહીંયા હોલિડે હોમમાં ફેરવવામાં આવે છે, ઓકે, આ વસ્તુ યાદ રાખજો. અને આ ચોરવાડ એ આપણા ધીરુભાઈ અંબાણીનું વતન, ઓકે, આપણા ભારતના આપણા ભારતના સૌથી ધનિક વ્યક્તિ એવા ધીરુભાઈ અંબાણીનું વતન છે આ ચોરવાડ, આપણે યાદ રાખીશું, ઓકે. આગળ વાત કરીએ તો ચોરવાડથી ઉના સુધીનો જે ભાગ છે એ લીલીના ઘેર તરીકે ઓળખાય છે, એ પણ યાદ રાખજો. જે ચોરવાડ આવેલું છે એનાથી ઉના, આ ચોરવાડ છે, ચોરવાડ ક્યાં આવેલું છે? જૂનાગઢમાં છે, પણ જે ઉના છે એ ઉના છે ગીર સોમનાથમાં, ઓકે. તો ચોરવાડ એટલે કે જૂનાગઢના ચોરવાડથી ગીર સોમનાથનો જે ઉના છે ત્યાં સુધીનો જે ભાગ છે એને લીલીના ઘેર તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતના આગળ મેં તમને વાત કરી કે જે પોરબંદરનું નવી બંદર છે, ઓકે, પોરબંદરના નવી બંદરથી માણાવદર, ઓકે, જૂનાગઢમાં આવેલું છે, આ બંને વચ્ચેનો જે ભાગ છે એને ઘેડ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે, જે મગફળીની ખેતી સારા પ્રમાણમાં થાય છે. આગળ વાત કરીએ બિલખાની, તો બિલખામાં શું આવેલું છે? તો નથુરામ શર્માનો આશ્રમ આવેલો છે, જે એક સામાજિક પ્રવૃત્તિઓ ચલાવે છે, ઓકે, સામાજિક પ્રવૃત્તિઓ ચલાવતા હતા એવા નથુરામ શર્માનો આશ્રમ આવેલો છે અહીંયા બિલખા ખાતે. સતાધારની વાત કરીએ તો સતાધાર, ઓકે, અહીંયા પાડા, અહીંયા સતાધારનો પાડો, ઓકે, એ બધાએ ખબર છે કે બહુ જાણીતો છે, કંઈક તલવાર માટે એનું જે બલિ ચડાવતા હતા અહીંયા સતાધારનો તરવા જે અહીંયા જે પાડો આવેલો છે એનું, તો એ તલવાર તૂટી ગઈ હતી, ઓકે. તમને એવી કદાચ વાર્તા સાંભળી હોય કે સતાધારમાં જે પાડો છે એ પાડાનું જે બલિ ચડાવતા હતા એ દરમિયાન એનું માથું કાપતા હતા એ દરમિયાન તલવાર તૂટી ગઈ હતી,
ओके तो एवो अहीं आवेलो छे। तो अहीं सत्ताधार बीजू सेना माटे जाणीतुं छे, तो सत्ताधार ए संत आया गीगानी समाधि माटे जाणीतुं छे। इम्पोर्टंट छे, इम्पोर्टंट छे, याद राखीशुं आपणे। ओके चलो नदीओनी वात करीए तो जूनागढ़, तो जूनागढ़ में ओजत अने उबेण आ बे नदीओ तमने खास जोवा मळशे, ओजत अने उबेण। खनिजनी वात करीए तो जूनागढ़ में पनाला डिपोजिटनी अहीं खाण आवेली छे, तेना माटे जाणीती छे, तो कैल्साइट माटे जाणीती छे। लोककलानी वात करीए तो आ जूनागढ़नुं टिप्पणी नृत्य जाणीतुं छे, कोण करे छे तो चोरवाड़ अने वेळावडनी खारवण बहेनों द्वारा अहीं टिप्पणी नृत्य करवामां आवे छे। ओके અહીંયા કંઈક ખાંડતી હોય એ ટાઈપનું આ નૃત્ય છે। કદી આપણે યુટ્યુબની અંદર લખજો કે ટિપ્પણી નૃત્ય, ઓકે એવું લખજો તો એ તમને વિડીયો મળી જશે। યુનિવર્સિટીની વાત કરું તો અહીંયા ભારત સરસ્વતી મંદિર સંસદ ગ્રામ્ય વિદ્યાપીઠ આવેલી છે શારદા ગ્રામ પાસે। જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી જેની વાત આપણે કરી દીધી એ આવેલું છે, 2004 એની સ્થાપના થઈ હતી। મ્યુઝિયમની વાત કરું તો અહીંયા જૂનાગઢ પ્રાણી સંગ્રહાલય શક્કરબાગ તરીકે આપણે ઓળખીએ છીએ એ આવેલું છે। દરબાર હોમ મ્યુઝિયમ આવેલું છે દિવાન ચોક પાસે, એ આવેલું છે। રિસર્ચ સ્ટેશનની વાત કરું તો નેશનલ રિસર્ચ સેન્ટર ફોર ગ્રાઉન્ડ એ આવેલું છે, ફૂડ રિસર્ચ સ્ટેશન આવેલું છે। વાવ કુવા તળાવ કે કુંડની વાત કરું તો અડીકડીની વાવ ઇમ્પોર્ટન્ટ, નવગણ કૂવો ઇમ્પોર્ટન્ટ, ઉપરકોટની વાવ ઇમ્પોર્ટન્ટ, દામોદર કુંડ ઇમ્પોર્ટન્ટ, રેવતી કુંડ ઇમ્પોર્ટન્ટ, મુરગી કુંડ પણ ઇમ્પોર્ટન્ટ છે અને કમલડન કુંડ અહીંયા આવેલું છે। તો આ બધી વસ્તુ છે યાદ રાખજો। યસ આપા ગીગા, ઓકે કદાચ આગુ પાછું થઈ ગયું હોય તો આપા ગીગા। અને ડેરીની વાત કરું તો અહીંયા જૂનાગઢમાં જૂનાગઢ ડેરી આવેલી છે। ઓકે તો ક્લિયર છે, તો આ થઈ ગયો તમારો જૂનાગઢ જિલ્લો જેનું આપણે ક્વિક રિવિઝન કરી દીધું। ઓકે જૂનાગઢ જિલ્લો જેનું આપણે ક્વિક રિવિઝન આખું કરી દીધું, આની પીડીએફ તમને મળી જશે, ટેન્શન ના લેશો। ઓકે તો કાલે મળીશું 11 ફરીથી નવા જિલ્લા સાથે, ત્યાં સુધી મને રજા આપો, મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં। બાય, ઓલ ધ બેસ્ટ।